રાપર દવાખાનાની જિગ્નેશ મેવાણીની મુલાકાતમાં અનેક ક્ષતિઓ બહાર આવી હતી. સત્કાર સમારંભ બાદ દવાખાનાની ઓચિંતી મુલાકાતમાં બ્લડ બેંકને અલીગઢનું તાળું જોવા મળ્યું હતું. રાપર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે મંડળીના ખેડૂતોને અપાયેલ જમીન બાબતે ખાસ સન્માન સત્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સહયોગ આપનાર કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને મંડળીના સભાસદોનું સન્માન કરાયું હતું, જેમાં નાયબ મામલતદાર રાપર પીઆઈ રાઠોડ, એકલ નારી શક્તિ મંચના ગોમતીબેન હંસાબેન અને ઠાકોર સેનાના હરેશ ઠાકોર, મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અનવરશા બાપુનું વિશેષ સન્માન કરાયું હતું અને મંડળીની જમીન અપાવનાર જે લોકોએ સહયોગ આપ્યો હતો તે લોકોનું ટાઉન હોલ ખાતે મંડળીના સભાસદો દ્વારા જાહેર સન્માન કરાયું હતું, જેમાં જિગ્નેશ મેવાણીનું વિશેષ સન્માન કરાયું હતું. તો દલિત સમાજમાં ભાગલા પાડતા બીજા દલિત સંગઠનોને આટકતરો ઇશારો કરીને કહ્યું હતું કે તમે બીજા અલગ અલગ ગ્રુપો કરીને સમાજ તથા બીજા સમાજોમાં છે, તો દલિત સમાજમાં ભાગલા પાડતા બીજા દલિત સંગઠનોને આડકતરો ઇશારો કરીને કહ્યું હતું કે તમે બીજા અલગ અલગ ગ્રુપો કરીને સમાજ તથા બીજા સમાજોમાં જે વ્યમનસર ફેલાવો છો તેના કરતાં સમાજલક્ષી કામો કરો તો સમાજનો ઉદ્ધાર થશે. તો ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ સાંજે રાપર સરકારી હોસ્પિટલ સહયોગ આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી અને ખૂટતી કડીઓ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં બ્લડ બેંક અને સાહેબના રૂમને તાળા લાગેલા હતા, કાયમી ડોક્ટર જોવા મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ કાયમી ડોક્ટર નથી, માત્ર અઠવાડિયા પૂરતા પ્રેક્ટિસ કરવા બહારથી ડોક્ટરો આવે છે. તો આજે કોઈ કાયમી ડોક્ટર હાજર ના મળતા, જોકે બહારથી આવેલ એકમાત્ર ડોક્ટર હાજર હતા. તો મેવાણીએ જણાવ્યું હતું કે 100 કિલોમીટર ઉપર રાપર તાલુકાના ગામડાઓ દૂર સુધી પથરાયેલા છે અને જો વડુ મથક ખાતે જ જો આવી સુવિધા હોય તો લોકોને કેટલી અગવડતા ભોગવવાનો વારો આવતો હશે, અને ગાયનેલોજિક ડોક્ટર છે નહીં, જેના કારણે મહિલાઓને ડિલિવરી કરવાના ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. તો થોડા સમય પહેલા હોસ્પિટલની બહાર જ ડિલિવરી થઈ ગઈ હતી, જેના કારણે પોતાની હોસ્પિટલની મુલાકાત લેવાની ફરજ પડી તેવું મેવાણીએ જણાવ્યું હતું. 6 વાગે જો કોઈ હાજર ના હોય તો આખો દિવસ અને રાતે આવતા દર્દીઓની હાલત કેવી થતી હશે તે તો આવનારા દર્દીઓને જ ખબર પડે. રાપરનો પ્રવાસ પૂરો કરીને મોડી સાંજે ગાંધીધામ નીકળી ગયા હતા.